आगामी गुजरात विधानसभा सत्र में सरकार कॉमन यूनिवर्सिटी बिल लावी रही छे त्यारे कांग्रेसे गुजरात में शिक्षण ना खानगीकरण और व्यापारीकरण आक्षेपों साथे सवाल कर्या छे। छेल्ला त्रण दायका में शिक्षण ना खानगीकरण ना कारणे आठ ग्रांटेड यूनिवर्सिटी में कॉमन एक्ट लावा प्रयास थई रह्या होवाना कांग्रेस नेता अमित चावड़ाए आक्षेप कर्या छे। तेओए कह्युं छे के आ बिल ने लई अने 12 ऑगस्ट सुधी वांधा आपवा कहेवायुं छे, परंतु आ बिल ने लई अने अभ्यास खूब ज जरूरी छे। कांग्रेसे दावो कर्यो छे के आ कायदाथी बोर्ड ऑफ मैनेजमेंट आवशे, जेमां रिजर्वेशननी कोई जोगवाई नथी। कांग्रेसे कह्युं छे के यूनिवर्सिटीमां सेनेट सिंडिकेटना कर्मचारीओना प्रतिनिधि जे प्रतिनिधित्व करे छे ते प्रतिनिधिओनो अवाज रूंधाई जशे। आमां एकथी यूनिवर्सिटीमांथी लोकशाही खतम थई जशे तेवो पण दावो कांग्रेसे कर्यो छे। આપની ગ્રાન્ટિંગ એડ સંસ્થાઓ કે જે ગરીબ મધ્યમ વર્ગ છેવાડાના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ આવે એની ચિંતા સાથે શરૂ કરવામાં આવી હતી અને વર્ષોથી શરૂ થયેલી આ સંસ્થામાંથી અનેક ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણી ગણીને પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી ચૂક્યા છે, ત્યારે એવી સંસ્થાઓની સ્વાયત્તા ખતમ થઈ જાય એ માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે એવું સ્પષ્ટ મારું કહેવું છે। દિયોદર ગામે ધારાસભ્યના કાર્યક્રમમાં ખેડૂત આગેવાન ઉપર હુમલા કરનાર અર્જુન ઠાકુર સામે ફરિયાદ નોંધવામાં આવી। દિયોદર ગામે ધારાસભ્યના કાર્યક્રમમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો। ધારાસભ્ય કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં અટલ ભૂજલ યોજનાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જોકે આ દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઈ ઉપર ધારાસભ્યના સમર્થક અર્જુન ઠાકુરે હુમલો કર્યો હતો। અર્જુન ઠાકુરે અમરાભાઈ ચૌધરી સાથે બોલાચાલી કરી અને બે લાફા ઝીકી દીધા। ખેડૂતની સમસ્યાઓ અંગે રજૂઆત કરતા ધારાસભ્યના સમર્થકો ઉશ્કેરાઈ ગયા હતા। અન્ય ખેડૂતોએ વચ્ચે પડી અને મામલો થાળે પાડ્યો। ખેડૂતોના પ્રશ્ન મામલે અમરાભાઈ ચૌધરી અગાઉ અનેકવાર આંદોલન કરી ચૂક્યા છે। દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। દિયોદરમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પર હુમલા અંગે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી હતી। પાલ આંબલિયાએ કહ્યું હતું કે આ હુમલો અમરાભાઈ પર નહીં, ગુજરાતમાં અન્યાય સામે અવાજ ઉઠાવતા તમામ લોકો ઉપર હુમલો છે। આ હુમલાને કિસાન કોંગ્રેસ સખત શબ્દમાં વખોડે છે। ભાજપ સરકારમાં સરકારી કાર્યક્રમમાં પણ ખેડૂતો સલાહ આપે તો થપ્પડ પડે છે, હુમલો કરનાર કેમેરામાં કેદ થાય છે, તો તેમની ધરપકડ શા માટે નથી કરવામાં આવી, તેવા સવાલો ઉઠી રહ્યા છે। ઘટના માત્ર અમરાભાઈ સાથે નથી બની, આ ગુજરાતના તમામ ખેડૂતો ઉપર આ હુમલો છે। આ અમરાભાઈનું અપમાન નથી, આ ગુજરાતના તમામ ખેડૂતોનું અપમાન છે। જે લોકો અવાજ ઉઠાવવા માગે છે એમનો અવાજ દબાવવાની જે નીતિ ભાજપ સરકારની છે એ આમાંથી બહુ સ્પષ્ટ થાય છે। ત્યારે ગૃહમંત્રીશ્રીને વિનંતી કરું છું કે અમરાભાઈ ઉપર હુમલો કરનાર જે વ્યક્તિઓ છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે એમને તાત્કાલિક ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતની માંગ સાથે 14 ઓગસ્ટે ઓબીસી સમાજ દેખાવ કરશે। ગાંધીનગરમાં મળેલી ઓબીસી સમાજની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી। બેઠકમાં કોંગ્રેસના જગદીશ ઠાકુર સહિત ઓબીસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર કરવામાં આવી હતી ચર્ચા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% ઓબીસી અનામતનો અમલ થાય તેવી માંગની સાથે જગદીશ ઠાકુરે ભાજપ સામે સવાલ ઉઠાવ્યા। ભાજપને આડે હાથે લેતા તેમણે કહ્યું છે કે બિન રાજકીય રીતે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસી અનામત હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી નેતૃત્વ ખતમ થઈ જાય તેવું આયોજન કર્યું છે। બિન રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓમાં ઓબીસીની અનામત હતી એ ભારતીય જનતા પાર્ટીએ ખતમ કરી છે અને સમગ્ર ગુજરાતમાં સરપંચ, સભ્યો, નગરપાલિકા અને આખું નેતૃત્વ ઓબીસીનું ખતમ થઈ જાય એવું કાવત